જામનગર જીજી હોસ્પિટલના છેલ્લા 5 વર્ષથી હંગામી કર્મચારી તરીકે આઉટસોર્સિંગથી ફરજ બજાવતા 400થી વધુ કર્મચારીઓ છેલ્લા કેટલાક વર્ષથી પગાર વધારો કાયમી કર્મચારી સમાન વેતનની ધારાધોરણ મુજબની નોકરી અપાવવા નોકરી આપવા બાબતે આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી। સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી હંગામી કર્મચારી તરીકે આઉટસોર્સિંગથી ફરજ બજાવતા 400થી વધુ કર્મચારીઓ છેલ્લા કેટલાય વર્ષથી પગાર વધારો તેમજ કાયમી કર્મચારીઓની જેમ જ સમાન કામ સમાન વેતનની ધારાધોરણ મુજબ નોકરી આપવામાં આવે અને યોગ્ય ન્યાય આપવા માટે માંગણી કરી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં કોઈ પણ માંગણી નહીં સંતોષાતા અંતે આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓ મેડિકલ કેમ્પસમાં દેખાવો કરી મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર દંદિની દેસાઈ અને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર દીપક તિવારી તેમજ કલેક્ટર ઓફિસ ઉપરાંત ધારાસભ્યોને સામૂહિક આવેદનપત્ર પાઠવી પગારા વધારા સહિતની માંગણીઓને લઈને ન્યાય અપાવવા રજૂઆત કરી છે। જો આ અંગે કોઈ નિવેડો નહીં આવે તો ફરી આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓએ ગાંધી ચિંત્યા માર્ગે 12મી મેથી હડતાલનું સશસ્ત્ર ઉગમવાની પણ ચીમકી આપી છે। હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર। સંતોષાણી નથી એમાં આઉટસોર્સિંગ નો તમામ સ્ટાફ બધા કેટલા મુદ્દે હેરાન થઈ રહ્યું છે પગાર બાબતે, એનો પગાર વધારો આવ્યો જ નથી। તમામ સ્ટાફને એટલી જ માંગણી છે અમારી કે અમારો પગાર વધારો અને અમારે કાયમી ધોરણે નિમણૂક કરવાની, સમાન કામ સમાન વેતન સમાન જોખમ, તદુપરાંત અમારે સરકારી કર્મચારીને જે જે તમામ લાભ મળે છે એ પણ અમને તમામ લાભ મળવા જોઈએ, આ અમારી માંગણી છે। અને અમારો આઉટસોર્સિંગનો તમામ સ્ટાફ છે ને અત્યારે 12 તારીખ પછી અમે સ્ટ્રાઇક પર ઉતરી રહ્યા છીએ અને અમારી માંગણી ન સંતોષાય તો અમે ગાંધી માર્ગે શાંતિપૂર્વકથી અમે સ્ટ્રાઇક પર ઉતરી કુલ કેટલા સભ્યો છે અમારે? અમે ટોટલ અત્યારે 400થી 500 અમે છે ને સભ્યો છીએ। કેટલા આઉટસોર્સિંગ સ્ટાફ છે? કેટલા સમયથી આ આઉટસોર્સિંગમાં કામ કર્યું? અત્યારે અમે બધા ચાર પાંચ વર્ષ બધા